बनासकांठामां खेडूत आगेवानने लाफो मारता घेरा प्रत्याघात। दुंगावाड़ाथी खेडूतोनी बीजा दिवसनी कूचनो प्रारंभ। दियोदरथी गांधीनगर सुधी खेडूतोनी पदयात्रा। खेडूतोए शिहोरीना दुंगावाड़ा हनुमान मंदिरे रात्रि रोकाण कर्युं हतुं। 18 ऑगस्टे खेडूतो गांधीनगर पहोंचशे। गांधीनगरमां मुख्यमंत्रीने आवेदनपत्र पाठवशे। धारासभ्य केशाजी चौहानना राजीनामानी मांग करवामां आवशे। धारासभ्यना समर्थके खेडूत आगेवानोने लाफो झींक्यानो आक्षेप करवामां आवी रह्यो छे। धवल जोड़ाई गया छे। धवल पदयात्रा क्या हाल में पहुंची छे? केटला खेडूतो जोड़ाया छे? प्रीति चौक्सती बात करवामां आवे तो गई काले दियोदरथी निकळेली गांधीनगर सुधीनी खेडूतोनी कूच छे ते धीमे धीमे आगळ वधी रही छे। अत्यारे आ कूच छे ते सिहोरीथी उमरी थईने कंपोईनी वच्चे जे बनास नदीनो पट आवे छे ते बनास नदीना पटमां पहोंचवा आवी छे। मोटी संख्यामां खेडूत आगेवानो छे, खेडूतो छे, ते आ जे कूच छे तेमां जोडायेला छे। महत्वनी वात छे के गईकाले आ कूच छे ते दियोदरना सणादर खाते मां अंबाना धामथी निकळी हती। अत्यारे जे आ कूच छे ते કંબોઈથી ઉમરી વચ્ચે બનાસ નદીનો પટ આવે છે તે પટની અંદર પહોંચવા આવી છે। ટૂંક સમયમાં જ આ જે કૂચ છે તે બનાસ નદીના પટમાં પહોંચશે। બનાસ નદીના વધામણા છે તે કરવામાં આવશે। મહત્વની વાત છે કે બનાસ નદીના પટમાંથી પસાર થતો જે માર્ગ છે તે માર્ગ જર્જરિત હોવાથી તે માર્ગની કામગીરી ચાલી રહી છે, તેને જ લઈને આ ખેડૂત કૂચમાં જે જોડાયેલા ટ્રેક્ટરો હતા તે ટ્રેક્ટરોને અન્ય માર્ગથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે। અત્યારે જે પગપાળા ખેડૂતો છે તે પગપાળા ખેડૂતો આગળ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। ટૂંક સમયમાં તેઓ બનાસ નદીના પટમાં પહોંચે ને બનાસ નદીના પટમાં જે માં બનાસ છે તે બનાસના વધામણા કરીને આ ખેડૂતો છે ત્યાંથી પાટણ તરફ પ્રયાણ કરશે। એટલે કે આજે બપોરે આજે બનાસકાંઠાથી નીકળેલી ખેડૂતોની કૂચ છે તે આજે બપોર સુધીમાં પાટણ જિલ્લાની હદમાં પહોંચી જશે અને તે બાદ ધીમે ધીમે આગળ ગાંધીનગર તરફ પ્રયાણ કરશે। 18 તારીખે ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર પહોંચીને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણનું જે રાજીનામું છે તે રાજીનામાની માંગ કરશે। પ્રીતિ માટે ધવલ તો ખેડૂત આગેવાનોને લાફો ઝીંકવાના કે જે આખો બનાવ બન્યો હતો તેમાં હાલમાં દિયોદરથી ગાંધીનગર સુધી પદયાત્રા ખેડૂતો દ્વારા યોજવામાં આવી છે। ધારાસભ્ય કેશાજી ચૌહાણ જે છે તેમના રાજીનામા સાથે આ ખેડૂતો અત્યારે આગળ વધી રહ્યા છે। રાજીનામાની માંગ તેઓ મુખ્યમંત્રીને કરશે અને આવેદનપત્ર પાઠવશે। ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજીનામાની માંગ ત્યારે પોલીસ બંદોબસ્ત હાલમાં ગોઠવવામાં આવ્યો છે। દુંગાઘાટ હનુમાન મંદિર છે, તેમણે તમામ ખેડૂતોએ જે છે એ રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારબાદ હવે આ પદયાત્રા દિયોદરથી આગળ વધી રહી છે। ગાંધીનગર ખાતે 18 ઓગસ્ટે પહોંચશે, જ્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે કે ધારાસભ્યનું રાજીનામું લઈ લેવામાં આવે। ખેડૂત આગેવાનો લાફો ઝીંકતા હાલમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। એક તરફ પોલીસ બંદોબસ્ત છે, બીજી તરફ ખેડૂત આગેવાનોની આ પદયાત્રા।